પણ જે કરથી તે જાલ્યું, જે કરથી તે જાલ્યું અમારી આરાત આંગાળ્યું, એને અળગી કરિશ્મા ઈશ્વરી જ રે, દીકરો બીમાર હોય અને વાટકામાં માં દવા ખોળે, દીકરાને ખોળામાં લઈએ, પેલા આંગળી ભરીને દવા પોતે ચાખે ઈ માં, પછી દીકરાને માથે હાથ ફેરવીને દવા પાય, બેટા કળવી નથી પી જા ઈ માં, અને બાપ દવા પાય ઈ તમે જોઈજો. હા, ઈ દવા પાય તો પેલા તો ડોકી જાળીને ઉભા મોરની બેચણી નાખે, પછી પાડાને છાશ પાય ને એમ પાય. હા, નિશાળે એક છોકરાને સાહેબે પૂછેલું કે આપણા દેશની ભાષાને માતૃભાષા કહેવામાં કેમ આવે છે. એ નિશાળીઓ કે સાહેબ અહીં બાપુજીનું હાલતું નથી. હા, એક છોકરો એની મમ્મીને કે મારા પપ્પા ચિંતા કરતા હતા ભગવાન જાણે આખા પરિવારને અમેરિકા જવાની વિઝા ક્યારે મળશે. તો એના મમ્મી કે કાંઈ ચિંતા કરવા જેવું નથી, આજથી આખું કુટુંબ નક્કી કરી લ્યો, અમેરિકામાં જ બેઠા છે. એ છોકરો કે એમ કેમ નક્કી કરી લેવું, એ કે હવ હવના ઠામ ઉટકવા માંડો. અમેરિકામાં નોકર નથી જડતા, અહીંયા આઈથી ઠામ ઉટકો તો એમ માનવું કે અમેરિકામાં બેઠા છે. પણ એક કવિએ બહુ સારી વાત કરી છે કે સત્સંગની વાત જેવી બીજી કોઈ વાત નહીં, સાધુની જાત જેવી બીજી કોઈ જાત નહીં, જોગીની જમાત જેવી બીજી કોઈ જમાત નહીં, અને આ પૂનમની રાત જેવી બીજી કોઈ રાત નહીં. હોળીના રંગ જેવો બીજો કોઈ રંગ નહીં, ભક્તોના ઢંગ જેવો બીજો કોઈ ઢંગ નહીં, પટોળે ભાત જેવી બીજી કોઈ ભાત નહીં, વિશ્વાસઘાત જેવી બીજી કોઈ ઘાત નહીં. સુરવીરના સંગ જેવો બીજો કોઈ સંગ નહીં, કસુંબલ રંગ જેવો બીજો કોઈ રંગ નહીં, કવિ કિશન ભનંત આ દુનિયામાં પાપી ઓયલા નુગરા નંગ જેવો બીજો કોઈ નંગ નહીં. આ ઘણા કારણ વિનાને ધંધે લગાડી દીધું. હા, એક પતિ પત્ની બજારમાં ગયા ને, ઓલી બાઈ કે મારે ચંપલ લેવા છે, તો ચંપલ વાળાની દુકાને ગયા તો વૈત એકની ઊંચી એડી વાળા ચંપલ પાસ કર્યા, આમ ઊભા હોય તો ઢાળમાં ઊભા હોય એવું લાગે. હા, એનો ઘરવાળો કે એડી વાળા નહીં, કે લાહા લઈ લે, ભલે બે જોડી લે પણ એડી વાળા નહીં. બે જણા બાયચા, બાઈ કે મારે એડી વાળા જ લેવા, બે જણા બાયચા બટા જટી બોલી. ઓલો દુકાન વાળો ઓલા ભાઈને કે ઈ કે ભાઈ કે મારે બેનને પહેરવા છે, એને ફાવે એવા લેવા દો ને, તમે હું કામ મગજમારી કરો છો. ઓલો કે પહેરવા એને, ખાવા તો મારે ને. ઈ કે તારે ઠીક બટકાવી દેવાય, એમ કરીને વેપારીનો કાઠલો જાળી લીધો. હવે ઓલો કે ભાઈ હું તો ધંધો લઈને બેઠો, કે માર ખવડાવવાની ધંધા કરવા એમ. એક જણો દુકાને ગયો ને, વેપારીને કે ગોળ છે, ગોળ કે હા ગોળ છે, બતાવો જી કે ભાવ શું છે. એ કે 16 રૂપિયા કિલો બતાવો. એ કે ઓલે ગોળ દીધો, આમાં મામા મામા કરીને કે ચીકણો બહુ. ઓલો કે તે કરી નાખ્યું. હા, હતો તો કણી વાળો, પણ તે આમાં મામા કર્યું ને એમાં ગોળ ની દેવાઈ ગઈ. હા, ખરેખર આવા ગ્રાહક તો ન આવતા હોય સારું. હા, એક બાપાને કોઈ પૂછેલું કેટલા દીકરા, ઈ કે બે ઠાકરે દીધા છે. કે હારું હારું, ક્યાં સુધી ફણ્યા, કે રોંટા સુધી. હા, ઈ કે સવારે 10 વાગે ટીંગા ટોળી કરીને મૂકી આવ્યા હતા, રોંટે વંડી ટપીને વી આવ્યા. આ ભાષાની ઘણી વાર કાણી થાય. અમારે એકવાર મુંબઈમાં કાર્યક્રમ હતો, તો મેં રોંટાની વાત કરીને તો એક જણો આવીને ઊભો થઈને મને કે રોંટો એટલે શું. મેં કીધું તોલો. મને કે તો બરોબર લ્યો. હા, એક જગ્યાએ અમારો કાર્યક્રમ હતો, કાર્યક્રમ પૂરો થયો ને પછી એક ભાઈ આવ્યા, મને કે આ બધું શું હતું. મેં કીધું આ અમારી કઠણાઈ.
સુરતમાં મારો એક જગ્યાએ કાર્યક્રમ, તમે વહેલા પહોંચી ગયેલા, મેં જઈને ત્યાં આરામ કર્યો અને હું જાગ્યો, ચા પાણી પીધા. પછી ઘડતણી કે હવે તિરુપાઈ જમી લ્યો. મેં કીધું ભાઈ હું ખંખોરિયું ખાઈ લઉં. મને કે શું ખાવું છે? આખું ઘર ટોળું વળીને ઉભા રહ્યા, ખંખોરિયું કાઠિયાવાડની કંઈક આઈટમ છે ને આ ખાવાના છે. હું મૂંઝાણું, મેં કીધું પાણી મૂકે બાથરૂમમાં તો નાવા જાવ ને એમ. તો મેં કીધું હવે ભાઈ મારે ખંખોરિયું ખાવું. તો મને કે હવે કાઠો તો ખરા, અમે જોવા ઉભા. મેં કીધું અમારા કાઠિયાવાડમાં ખંખોરિયું ખાવું એટલે નાવા ને ખંખોરિયું ખાવાનું. કે મને કે હોળી અમને શું ખબર એમ. અમને તેમ કે કાઠિયાવાડની કઈક આઈટમ છે, તમને થોડી થોડી દેહે. આ ભાષા ન સમજાય ને તોય માથાકૂટ થાય. હા, એક ભાઈ ત્યાં મહેમાન આવ્યા હતા ને વાતો કરતા હતા, ખાટલા ટાળીને ફળિયામાં બેઠા હતા. એ કે આ અમારે આ દીકરી રહી ને એ કે 17 વર્ષની થઈ, પણ હાવ એ કે હોપારી જેવડી રે, વધતી નથી. કે એનું નામ શું છે? કે નર્મદા. કે નામ બદલાવી નાખો. કેમ? એ કે મોંઘવારી રાખો, રાતો રાત વધી જાય. હા, ખરેખર ઘણી વાર નામમાં કાણી થઈ જાય. હા, અમુક અમુક નામ રૂડા લાગે. જોજો, ગંગાબેન કયો, જમનાબેન કયો, નામ હારા લાગે, રૂડા લાગે. કુંવરબેન કયો, અમુક અમુક નામ એવા પડ્યા હોય અટાણે વાંચો ના હોય ગઢપણમાં નડે. ઘણા દીકરીઓનું નામ પિનકી રાખે. મોટા થાય પછી એમ કેવું, પિનકી માં ક્યાંય ગયા. આમાં ક્યાંક દુઃખથી નસ દબાઈ જાય તો માફ કરજો. રેડીમેડની દુકાનમાં જાય તો બધા આપણા ન હોય, આપણા માપના ભલે હોય, માફક આવે એને પહેરવા. ગામડાની અદભુત મજા છે. એક ભાઈ તો રાત દૂધ લઈને નીકળ્યા, ઘાસલેટ નાખી, બજારો ગજવે જાય, ધુવાણાની ડમરિયું છેડે જાય. કોણ આકે એ દેખાય નહીં હો. હા, એનો ને એનો ધુવાણો એના ઉપર વીટાઈ ગયો હોય. 3 સવારે નીકળ્યા ને સિટી પોલીસે સિટી મારીને રોક્યા, ઊભા રાખ્યા કે બોલો સાહેબ, એ કે કેમ 3 જણા નીકળ્યા? એ કે અમારું વાહન છે તો ન નીકળી, આ કઈ તમારું નથી લઈ ગયા. અને એ કે આ તમે 3 જણા બેહો ને અમે ક્યાં ના પાડી. અને આ એમને એમ નથી આવ્યું કે 10 વીઘા વેચી ત્યાં લેવાનું. તમને સરકારે અહીંયા એ કે બંદોબસ્તમાં રાખ્યા છે કે કોકનું જોઈને પેટ બળતરા કરવા. એને એમ કે અમારું વાહન છે એ જોઈ નથી શકતા એમ. એક રામ ભગતે બહુ સારી વાત કરી છે કે જેવો જેનો ઠાઠ ભાઈ, આ જેવો જેનો ઠાઠ જેવી જિંદગી. માણસની ઘણાની જિંદગી એવી હોય છે કે જિંદગીમાં જીવે ત્યાં સુધી દુઃખ શું હોય એને ખબર ન હોય. ઘણાની જિંદગી એવી કઠણાઈ વાળી હોય, આ કોક દી કોક બસમાં બેહાડે ને તો બસે બંધ પડે. હા, એ કઠણાઈની જિંદગી કહેવાય એમ. જેવી જેની સાહેબી એવો એનો ઠાઠ ભાઈ. મોટા લોકો વાહનમાં મુસાફરી કરી જાય છે, કોઈને ઘેરે મોટરું, કોઈને ઘોડા ગાડીયું. ખેડૂતની ઘેરે જુઓ ગાડા હંકાય છે. ફેશની દુનિયામાં સાયકલો વધી, હજી ઘણા પેડલ આવે ને પેડલ જાય છે. રામ ભગત જીવો કે ઠાઠ બધોય જીવતાનો, પણ મર્યા પછી નાના મોટા ઠાઠડીમાં જાય છે. રોડપતિ હોય તો એ ભલે, રોડપતિ હોય તો એ ભલે, છેલ્લે વાહન જે આવે ને એને નનામી કહેવાય. ઠાઠડી તો બીજું નામ છે, પેલું નામ નનામી. શું કામ? આપણે જૈનમાં ત્યારે નામ વિના ના આવ્યા. આ કોઈના વાહન નામ લખેલા નહોતા આવ્યા, નામ તો આપણે અહીં પાડ્યા. ઉઘરાણીમાં દખા ન થાય એટલે નામ વિના ના આવ્યા હતા. એને લઈ જવા માટે છેલ્લે નામ વિનાનું વાહન આવે એને નનામી કહેવાય. હા, એક બાપા તો બર્નોલ ટ્યુબ લઈને ઘેરે ગયા. તો કોઈએ પૂછ્યું કે આ ટ્યુબ શું કરવી છે? એ કે હું ગુજરી જાઉં ને છોકરાઓ, પછી આખા શરીરે લગાડજો એટલે હળગાવો તો દાજવું નહીં ને. ઠૂઠામાં દઈ દેવાનું, અહીંયા દાજવાની ક્યાં વાત છે? હા, એક શેઠ તો મરણ પથારીએ પડેલા, આંખું ઉકળે નહીં અને માણસો ભેગા થઈ ગયેલા આજુબાજુવાળા. તો પડ્યા પડ્યા હું કે ખબર, મોટો ક્યાંય ગયો? કે એ પાંચ છે ઊભો, એનાથી નાનો કે એ તમારા પગ દાબે જે ગોઠણ સુધી અપડાઉન કરે, પગ દાબતા દાબતા ઈથી નાનો. કે બધાથી નાનો ક્યાં? કે ઈ ઓછી કે ઉપો, બધા અહીં મીરા છો દુકાન રેઠી. ગુજરી ગયેલો એને કે દુકાન કોઈ નથી એમ. હા, ખરેખર
માણસનું જીવન છે ને એ જાળવા જેવું હોય એને જગત યાદ કરે. હા, માણસનું જીવન છે એ ખરેખર અગરબત્તી જેવું હોય એને જગત યાદ કરે. હા, મારો એક મિત્ર છે વાંટો. હા, મેં એક દી એને કીધું, મેં કીધું હવે તો આ ઓલો યુગ આવ્યો, ઘણા લઈને નથી વૈયા જતા, એમ ભાગી જાય ને. મને કે કોક ભાગવા તૈયાર હોવું જોઈએ ને. હું તો એ કે હાલીને વિયો જાઉં, વીહ ગાઉ, પણ કોઈ આવતું નથી. હા, હું એના ઘેરે એક દી ગયો, મારી ઓરી શું કસણાઈ છે. એને ઘેરે ગયો, મને તો ગળગળતી દોંટ મૂકીને બથ ફરી ગયો, જેમ રામ હનુમાન ને મળે એમ મળ્યો. મને મને બેહાડ્યો, મને કે મારે નાવા જવું છે. એ કે લ્યો, તે મેં આજ ફૂખડી બનાવી છે ને, ખાવ. એ ફૂખડીના બે ઢેફલા મૂકી ગયો રકાબીમાં. એ નાવા વયો ગયો બાથરૂમમાં. તે મેં ફૂખડીનું બટકું મોટામાં લઈને આમ હલાવ્યું ને, દાંત હેલો પણ બટકું ન હેલ્યો. મેં કીધું આ તો કસણાઈ બેહી ગઈ, ત્યાં શેરીએથી આમ કૂતરું નીકળ્યું દરવાજા પાસે. તે મને એમ થયું કે મારાથી ન ખવાણી, કાંઈ નહીં, કૂતરા ભલે જલસો કરે. તે બે ઢેફલા લઈને મેં કર્યો ઘા, ત્યાં એ નાઈ નીકળ્યો. મને કે હુખડી ખાતી? મેં કીધું હા, બહુ સારી બની હો. મેં કીધું તો મને કે હું દર શુક્રવારે બનાવું, આવજો ઓલા શુક્રવારે. મેં કીધું હવે એ તો મારો વિચાર કરવો પડશે. તો થોડીક વાર હું બેઠો અને બહાર નીકળ્યો ને, તો મેં જોયું તો હુખડીના બે ઢેફલા પડ્યા હતા, કૂતરાના બબે દાંત એમાં હતા. તો હું ગાડી લઈને નીકળ્યો તો બે કૂતરા તોડ્યા જતા હતા, મોઢામાં લોહી હાલ્યા જતા હતા, ગામ મૂકીને ભાઈ ગયા. હવે એ હુખડી કેવી બનાવી છે? હા, એકવાર અમારે એક જગ્યાએ કાર્યક્રમ હતો, એ લોકોએ આગ્રહ બહુ કર્યો કે ન્યા આવીને જમજો. મેં કીધું ભાઈ હવે અમે જમીને આવશું. મને કે ના ના, અમને કેદી લાભ મળે. મેં કીધું અમારો લાભ હારો નહીં. મને કે ના, ન્યા જમવાનું રાખજો. અમે તો ન્યા ગયા ને જમવાનું તૈયાર થયું ને, અમને કે બેસી જાવ લ્યો. તો અમે એક લાઈનમાં જમવા બેઠા તો લાપસી કરતણી પહેરી ગયો. મેં લાપસી લેવા હાથ નાખ્યો ને થાળી ભેગી આવ્યો. હા, મેં મારી બાજુમાં જોયું તો મારા હામદભાઈ વાગડિયા મંજીરા વાળા, એ તો બેઠા બેઠા હાથી બનાવતા. મેં કીધું આ શું કરું? મને કે હાથી કરું, આ ખવાય નહીં. મેં કીધું હમણાં ઓલો બીજી વાર પીરી જાય તો? મને કે તો હાંઠીઓ બનાવી. હવે લાપસી કેવી કરતા હોય છે? હા, અમુક ને ત્યાં તો ગઈચા મહેમાન આવ્યા હોય તો હરખવાનું શાક કરીને બેઠા હોય, પાપા હરખવાનું સિંગુ આમ દાંતણ કરતા હોય એવું લાગ્યો. હા, કડે ચડાવી દી હાંઠીઓ. એક દી ભગવાન પાસે ગયો, ભગવાનને કે હું કોઈ દી માણસને નીડ્યો નથી, મેં કોઈ દી માણસને કનીડ્યા નથી. એ કે આજે એક જણો કે મારા ઉપર બેઠો ને મને કે બહુ ઘૂમરે નાખ્યો, એ કે મારી માથે બેહે એવું રહેવા દો, એમાં એ કે ધોળો કરી દો બૈળ્યામાં. ભગવાન કે ભાઈ થઈ ગયું થઈ ગયું, કળીએ કળીએ ન હાલે, એવું જ રહે. એ આટલી કૃપા કરો કે મારા ઉપર ઢોરો કરી દો, પછી જિંદગીમાં નહીં આવું એટલે કોઈ બેહે નહીં. તે ભગવાને ઢોરો કરી દીધો. હાંઠીઓ પાછો આવીને પાદરમાં બેઠો, તો ઓલો આગલે દી જે બેઠો હતો ને ત્યાંથી નીકળ્યો. નામ જોયું કે આને તો બેહવાનું બગાડ્યું. પણ માણસ પાછા પડે. હા, ઉતારની કોયડે ગયો, લાકડાનું સોગઠું કરાયું, ત્યાં રાખીને ચાર ચાર જણા બેઠા. હા, વાહે હાંઠિયા ગાડીઓના લંગર કર્યા. તે દિન હાંઠીઓ અત્યારે જોઈને હાલે કે આ ન કર્યું હોત તો હારું. હા, મારો એક મિત્ર છે એ કે ભગવાન દુઃખ દે ને એની કોઈ દી ચિંતા ન કરાય, દુઃખ ને દાંત કાઢવા એમ કાઢી નખાય. મેં કીધું પણ દુઃખ પડ્યું હોય એને ખબર હોય. મને કે અમારે એકવાર મને કે સોયણી તૂટી ગઈ, બીજી સીવડવાનો વેત નહોતો, પછી કે પાંચા કાપી નાખ્યા ને સોયણીની સડી કરી નાખી, પછી જે પાદરમાં મોઈ દાંડી રહીમાની કે મજા આવી એવી ઘરની ગાડીઓ છે તો હવે મજા નથી આવતી. હા, મને કે દાખલા તરીકે વરસાદ ન થાય એની ચિંતા ન કરાય, કુદરતે દીધેલા દુઃખ કહેવાય. મને કે એ કાંઈ આપણે આપણા હાથની વાત છે, નાળા બાંધીને વાદળા તાણી રાખી. હા, અમુક ભગવાનની નિરલ કૃપા હોય. ખેડૂ બહુ મહેનત કરે, વરસાદ ન થાય પરિણામ સારું ન આવે. આ ખેડૂ મહેનત કરે, ઈશ્વરની કૃપા થાય અને બારે મેઘ ધરતીની માથે ખાંગા થાય, આ નદીઓ બે કાંઠામાં વહી જાય, અઢળક ધાન પાકે અને ખેડૂ ગામડામાં બે માળના મકાન બનાવે, એને મેળી કહેવાય. ઈશ્વરની મેર હોય તો મેળી થાય. શેરમાં 12 માળની હોય ને એને બિલ્ડિંગ કહેવાય, જેના બિલમાં ડીંગ એની ત્યાં બિલ્ડિંગ. મજૂરી કરી બિલ્ડિંગ ન થાય. આ ઈશ્વરની કૃપા અને માણસની મહેનત. અમુક વસ્તુ એવી છે કે એમાં ખાલી ભગવાનની જ
કૃપા હોય, માણસની મહેનત ન હોય, વરસાદ થાય એમાં આપણી કોઈ મહેનત નહીં, તો આપણે હૂતા હોય ને વરહી જાય. નિરલ ભગવાનની કૃપા. અમુક વસ્તુ એવી છે ભગવાનની કૃપા છે એમ ન કહેવાય, આપણી મહેનત છે એમ ન કહેવાય. દાખલા તરીકે ચાર દીકરા હોય એમ એકાદો ગાંડો નરાતાર હોય તો એમ ન કહેવાય ભગવાનની કૃપાથી ચાર માંથી આ એક ગાંડો થયો, તો એમ ન કહેવાય કે એમને એમ ગાંડો નથી થયો, આખા કુટુંબ એની વાહે 20 વર્ષ મહેનત કરી તે ગાંડો થયો. આપણી મહેનત છે એમ ન કહેવાય, ઈશ્વરની કૃપા છે એમ ન કહેવાય. અમુક છોકરા એવા અજળ હોય, તૂટલ ડબ્બો લઈને ગધેડા પૂછડે બાંધે, એમાં ફટાકીયાની હળ નાખીને હળગાવે ને એ ગધેડું ભાઈ પાણીયારીને પાડીએ જાય, ગામના છોકરા પાડીએ જાય, એમ ન કહેવાય કાંઈ આ ફલાણા દીકરાઓ મહેનત કરે ગામમાં આનંદ થયો. હા, એ તો નર્દમ આડોળાય કહેવાય માણા. હા, મારો એક અભણ મિત્ર છે, એક દી મારી પાસે આવીને બેઠો, મને કે ધીરુભાઈ ક્યાં કાર્યક્રમ છે? મેં કીધું આજે તો માંગરોળ છે. માંગરોળ? મને કે માંગરોળ કઈ જગ્યાએ? મેં કીધું ભગવાન કૃષ્ણના મંદિરે. મને કે આમ તો કૃષ્ણ અને પોલીસ એમાં જાજો ફેર નહીં. મેં કીધું ક્યાં ભગવાન કૃષ્ણ ક્યાં પોલીસ? મને કે પહેરવેશ મળતો આવે. મેં કીધું કેમ? પછી મને સમજાવ્યું, મને કે કૃષ્ણ પીતાંબર પહેરે ને પોતિયું. મેં કીધું હા. મને કે પોલીસ પેન્ટ પહેરે. મેં કીધું બરોબર છે. મને કે કૃષ્ણ ટોપી મુંગટ પહેરે ને? મેં કીધું હા. મને કે પોલીસ ટોપી પહેરે. મેં કીધું એ બરોબર છે. મને કે કૃષ્ણ કેળે કંદોરો બાંધે? મેં કીધું હા. મને કે પોલીસ વાળા પટો બાંધે? મેં કીધું બરોબર છે. મને કે કૃષ્ણ વાહડી વગાડે? મેં કીધું હા. મને કે પોલીસ ચીટી વગાડે? મેં કીધું બરોબર છે. મને કે કૃષ્ણ દાન માગે? અને આવડા આય દાન માગે. હા, ઓની મોરલીમાં હરિવેણ વાગે ને આમાં બીજું વાગે. હા, અભણ માણા પણ લાખ લાખ રૂપિયાની વાત કરો. એક ભાઈ શેરમાં રહેવા આવ્યા. આ બાયુ કે આપણે શેરમાં રહેવા જાઉં. આ બાયુ પુરુષોને બીવરાવ્યા જ રાખ્યો. હા, આદમીને કરી નાખ્યા કાટેલ કોકમ જેવા. બોલો, થાયકો પાયકો ઘેરે આવે ને તો શું કે બધું સારું છે પણ બા ને બાપુજી ટક 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 ટક. કાલ તો એમ થતું તું કુવે પડી જાઉં ખાબકો. હા, બીવડાવ્યા જ રાખે ઓલાને કે આપણે શેરમાં રહેવા જવું છે ને. ઓલો તો બિચારો લાભ લબાસો ભરીને આવ્યો મેટાડોરમાં. એક ઓયળી ભાડેક રાખે, તે બધો સામાન ગોઠવો ને ત્યાં હાજ પડી ગઈ. હાજ પડી દન હાથમો ચકવી બેઠી રોય, હાલો ચકવા ઉન દેશ મેં જ્યાં રેન કબુ ન હોય. હાજ પડી તઈ એની ઘરવાળીએ કીધું કે હાંપડું કે શું? હાંપડું શબ્દ મહત્વનો. પચાસ જણા બેઠા હોય ને એની ઘરવાળીએ આવીને એમ કે ને હાંપડું, એટલે એનો ઘરવાળો જ ઊભો થાય. હાંપડું પચાવ્યું હોય એમ, પણ ઓલાના કાન આમ ચમકે. આ રિવોબ કંટ્રોલની શોધ બાયુમાંથી થઈ છે. આ સો જણા બેઠા હોય ને એને ઘરવાળા આવીને આમ તરફ ગદપ વાહે બકરી જાય એમ હેલે જતા. વાહ, એ બાઈ કે હાંભળું. ઓલો કે શું? એ કે ફાનસ ગામડે ભૂલી ગયા, શું કરશું? જાવી કે બીજું લિયાવો. ઓલો ફાનસ લેવા ગયો, તે આવી લાઇટના જમાના નહીં. ફાનસ લેવા ગયો ને તો પાછો આવ્યો તો હળગતું ફાનસ લઈને ઘેરે આવ્યો. એને ઘરવાળી કે હળગતું ક્યાંથી લઈ આવ્યા? એ કે રોડ ઉપર પડ્યું હતું. કે પડ્યું ન હોય મ્યુનિસિપલ કોર્પોરેશન વાળાએ મૂક્યું હોય, જ્યાં હતું ન્યા ન્યા મૂકી આવો, નકર ગાભા ભાઈરે થઈ જાય. ખાડા હોય ને ત્યાં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ફાનસ મૂકતા. આવડો આ ઈ લઈને ઘેરે ગયો. એની ઘરવાળી કે જે ખાડેથી લઈ આવ્યો હોય ન્યા ન્યા મૂકી આવો. તે ફાનસ મૂકવા ગયો, ગયો ઈ ગયો બીજેથી બપોરે આવ્યો. એની ઘરવાળી કે અટાણ સુધી ક્યાં હતા? એ કે હેરાન થઈ ગયો એમ કહેતી નથી. કેમ? એ કે જે ખાડેથી ફાનસ લઈ આવ્યો તો એ ખાડો જળ્યો નહીં, પછી બીજો ખોઈદો ન્યા મૂકીને આવ્યો. બીજો ખોઈ. હા, ઘણા આવી રીતે ધંધે લગાડી દઈએ.